બસ સમાજથી પ્રેમ જોઈએ છે, બીજું કશું નથી જોતું, અને અમે અમારા સન્માનથી જીવી શકીએ એવી અમે સમાજથી અપેક્ષા રાખીએ છીએ. હેપી પ્રાઇડ વડોદરા, હેપી પ્રાઇડ. આજે જે પ્રાઇડનું આયોજન કરવામાં આવ્યું છે તે અમારા બધાના માટે છે, ફક્ત એલજીબીટી સમુદાયના માટે નથી. આ પ્રાઇડ છે જે બધા નાગરિકો માટે છે, અને અમારું અમે જે આ સમુદાયથી બિલોંગ કરીએ છીએ, એલજીબીટી સમુદાયથી, એ સમુદાય માટે અમને બહુ જ ગર્વ છે. અને સૌથી વધારે ગર્વ અમને વડોદરાના વાસીઓ માટે છે કે જે લોકો અમને સપોર્ટ કરે છે. આજે અહીંયા પોલીસ કમિશનર સાહેબ જાતે અહીંયા હાજર થવાના છે, જે અમને અહીંયા સપોર્ટ કરવા આવી રહ્યા છે. અને ફક્ત પોલીસ ડિપાર્ટમેન્ટ પણ નહીં, ગુજરાત સરકાર પણ અમને છેલ્લા 23 વર્ષથી લક્ષ ટ્રસ્ટને સપોર્ટ કરે છે, ફંડ કરે છે સ્વાસ્થ્ય વિભાગ દ્વારા. એટલે બહુ જ આનંદની વાત છે કે અમને સપોર્ટ મળી રહ્યું છે, અને અમને ઉમેદ છે કે બીજા પણ વર્ગ છે જે અમને સપોર્ટ કરે, અને અમને જે સામાન એક ભારતના નાગરિક હોવાના કારણે અમને જે ઇક્વલ રાઇટ્સ મળે છે મળવા જોઈએ, એના માટે અમે લોકો કામ કરી રહ્યા છીએ. આટલા વર્ષોમાં શું જો મને લાગે છે કે હમણાં જ છેલ્લા થોડા ટાઈમ પહેલાં જ એક ન્યૂઝ આવ્યા છે કે ભારત સરકારે એક એવી કમિટીની રચના કરી છે જ્યાં આગાડી અલગ અલગ વિભાગના જે મિનિસ્ટ્રીઝ છે, મિનિસ્ટ્રી ઓફ હેલ્થ, મિનિસ્ટ્રી ઓફ હોમ, મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ એમ્પાવરમેન્ટ, લીગલ મિનિસ્ટ્રીના દ્વારા એક કમિટીની રચના કરવામાં આવી છે. અને કમિટી ગે મેરેજીસ માટે, સેમ સેક્સ મેરેજીસ માટે ના કંઈક ઉપાય શોધી રહ્યા છે. તો મને આશા છે કે આવતા બનનારી સરકાર પણ અમારા ફેવરમાં આ વસ્તુનો એટલે અમલીકરણ કરશે, અને આ કમિટી દ્વારા અમને બહુ જ પોઝિટિવલી એક રિસ્પોન્સ મળશે એવી હું આશા રાખું. જો બદલાવ ખાસું બધું આવ્યું છે, અમને જે પહેલાં અમારી સાથે જે લોકો નહોતા જોડાતા એ પણ લોકો હવે અમારી સાથે જોડાવા થઈ ગયા છે. એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ અમારી સાથે જોડાઈ રહી છે, મીડિયા પણ સાથે અમારે સારા એવા ન્યૂઝ આવે છે, બહુ પોઝિટિવલી ન્યૂઝ અમારા છપાય છે. અહીંયા ઘણી બધી ફિલ્મો બની રહી છે, હમણાં જ એ ગુજરાતીમાં એક ફિલ્મ બની છે અહીંયા, એમના પણ અહીંયા પ્રોડ્યુસર ડાયરેક્ટર આવ્યા છે, જેમને બહુ જ સરસ એક એલજીબીટી ઉપર એક ફિલ્મ બનાવી છે, જેને એક અવોર્ડ પણ એમના એક્ટરને મળ્યું છે. એટલે હવે ધીમે ધીમે કરીને લોકો હવે મેઇન સ્ટ્રીમિંગ કરી રહ્યા છે અમારા મુદ્દાઓને, અને એની અમને ખાસ જરૂરત છે. અમને બસ સમાજથી પ્રેમ જોઈએ છે, બીજું કશું નથી જોતું, અને અમે અમારા સન્માનથી જીવી શકીએ એવી અમે સમાજથી અપેક્ષા રાખીએ છીએ.